હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું બિન સચિવાલયની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા 200 પ્રશ્નો, જે તમારી આગામી બિન સચિવાલયની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડે તેવા છે. આમાં બધા જ પ્રકારના પ્રશ્નોને સમાવી લેવામાં આવ્યા છે, તો વિડીયો પૂરો જોજો. જે કોઈ મિત્રો અમારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલું રેડ સબસ્ક્રાઇબ બટન દબાવો અને બાજુમાં આપેલો બેલ આઇકન દબાવો, જેથી અમારા વિડીયોની અપડેટ તમને ઝડપથી મળતી રહેશે. સાથે સાથે જે કોઈ મિત્ર અમારી ચેનલ સાથે જોડાઈ ગયા છે અને અમારા જૂના વિડીયો જોવાના બાકી રહી ગયા છે, તો બધા જ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તે અમારા જૂના બધા જ વિડીયો જોઈ શકે છે. અને અમારી ટેલિગ્રામ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તે અમારી ચેનલમાં જોડાઈ શકે છે. તો વધુ ટાઈમ ના બગાડતા આપણે સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. પહેલો ક્વેશ્ચન છે, ગુજરાતનો તપસ્વી રચના કોની છે? તો કવિ નાનાલાલ. ડોલન શૈલીનો પ્રણેતા કોણ છે? તો કવિ નાનાલાલ. ડોલન શૈલી બીજા કયા નામે ઓળખાય છે? તો અપદ્ય ગદ્ય. અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય કયું છે? તો બાપાની પિંપર. બાપાની પિંપર કાવ્યના કવિ કોણ છે? તો દલપતરામ. ફાબ્સવીર એ કોની કૃતિ છે? તો કવિ નાનાલાલની. પેરિલિસિસ નવલકથાના લેખક કોણ છે? ચંદ્રકાંત બક્ષી. એકલતાના કિનારા નવલકથાના લેખક કોણ છે? ચંદ્રકાંત બક્ષી. જાતક કથા નવલકથાના લેખક કોણ છે? ચંદ્રકાંત બક્ષી. પડઘા ડૂબી ગયા નવલકથાના લેખક કોણ છે? ચંદ્રકાંત બક્ષી. વંશ નવલકથાના લેખક પણ ચંદ્રકાંત બક્ષી. કલાપી એવોર્ડ કયા ક્ષેત્રમાં પ્રદાન માટે અપાય છે? તો ગઝલ. કલાપી એવોર્ડ કોના દ્વારા અપાય છે? તો INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ દ્વારા. પ્રથમ કલાપી એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો? તો અમૃત ઘાયલ. કલાપી એવોર્ડ ક્યારથી આપવામાં આવે છે? તો કલાપી પુરસ્કાર દર વર્ષે 1997થી આપવામાં આવે છે. 2018ના વર્ષનો કલાપી એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો? તો રાજેશ વ્યાસ. પગરવ ગઝલ સંગ્રહ કોણે આપ્યું છે? આદિલ મંસૂરી. શૈલા મજમુદા નવલકથાના લેખક કોણ છે? ચિનુ મોદી. જો મિત્રો 200 પ્રશ્નો છે, થોડું તો થોડી ઝડપ રાખીશું, જેથી ફટાફટ ઓછા મિનિટમાં તમને વધારે પડતું કવર થઈ જાય. ભાવ અભાવ નવલકથાના લેખક કોણ છે? ચિનુ મોદી. પહેલા વરસાદનો છાંટો નવલકથાના લેખક કોણ છે? ચિનુ મોદી. સમગ્ર બ્રહ્માંડમાં સૌથી વધારે ઘનતા કોણ ધરાવે છે? તો મૃત તારો, એટલે કે બ્લેક હોલ. ઘીની શુદ્ધતા ચકાસવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? નાઇટ્રિક એસિડ. ચિત્રકાર બંસીવલમાનું ઉપનામ જણાવો. ચકોર. ચરક કયા રાજાના રાજવૈદ્ય હતા? રાજા કનિષ્ક. સ્વતંત્ર ભારતનું સર્વપ્રથમ આયોજનબદ્ધ નગર કયું છે? તો ચંદીગઢ. અને ચંદીગઢ જેવું જ બીજું આયોજનબદ્ધ શહેર કયું છે ગુજરાતનું? તો ગાંધીનગર. જેમાં ટોટલ 30 સેક્ટર આવેલા છે, 30 સેક્ટરમાં વિભાજિત થયેલું છે ગાંધીનગર. ગગન ખોલતી બારી કાવ્ય સંગ્રહ કોણે લખ્યો છે? તો ચંદ્ર શેઠ. નંદ સામવેદી
લલિત નિબંધ સંગ્રહ કોણે લખ્યું છે? અહીંયા મિત્ર ચંદ્રકાંત શેઠ છે. જવાબ ચંદ્રકાંત શેઠ. કબડ્ડીની રમત એશિયન ગેમ્સમાં ક્યારે સમાવવામાં આવી? 1990માં. કેરમની રમતમાં જીત માટે સૌથી પહેલા કેટલા પોઈન્ટ બનાવવા પડે? તો 29. એક તારો ભજન સંગ્રહ કોણે આપ્યો? ઝવેરચંદ મેઘાણી. રા ગંગા જળિયા નવલકથાના લેખક કોણ છે? ઝવેરચંદ મેઘાણી. ગુજરાતનો જય નવલકથાના લેખક પણ ઝવેરચંદ મેઘાણી. સાણો કાવ્ય કયા સાહિત્યકારનું તખલ્લુસ છે? સાણો, તો ઝવેરચંદ મેઘાણી. શિવાજીનું હાલરડું ગીત સંગ્રહ કોણે લખ્યું? ઝવેરચંદ મેઘાણી. ગોલ્ડન રેડ શબ્દ કઈ રમતનો છે? તો કબડ્ડી. ડૂક મારવી શબ્દ કઈ રમતનો છે? ખોખો. બ્લોકિંગ શબ્દ કઈ રમતનો છે? વોલીબોલ. ઈરાની ટ્રોફી કઈ રમત માટે અપાય છે? ક્રિકેટ. સિલી પોઈન્ટ શબ્દ કઈ રમતનો છે? ક્રિકેટ. ક્લાસ 3ની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. ખોખોની સિનિયર ભાઈઓ અને બહેનોની રમતમાં બે ખૂંટ વચ્ચે કેટલું અંતર હોય છે? 24 મીટર. 20 હર્ટ્ઝથી નીચેની આવૃત્તિઓવાળા ધ્વનિને શું કહે છે? ઇન્ફ્રાસોનિક. 20,000 હર્ટ્ઝથી વધુ આવૃત્તિઓવાળા ધ્વનિને શું કહે છે? અલ્ટ્રાસોનિક. વ્યક્તિની સાંભળવાની શક્તિ સાના દ્વારા માપી શકાય છે? ઓડિયોમીટર. કેન્સર શબ્દ સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? હિપ્પોક્રેટ્સ. ગૌરીશંકર સરોવર ક્યાં આવેલું છે? ભાવનગર. નજરબાગ ક્યાં આવેલું છે? વડોદરા. ગુજરાતનું સમૃદ્ધ સમુદ્ર સપાટીથી સૌથી ઊંચું સ્થળ કયું છે? અસ્તંબા. ભારતનું પ્રથમ સૌર ઉર્જા ગામ? ખોડિયા. ફાગુન કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો બિહાર. મચા કયા રાજ્યનું પ્રસિદ્ધ લોકનૃત્ય છે? મધ્યપ્રદેશ. ભારતમાં રોકેટ છોડવાનું મથક ક્યાં આવેલું છે? થુંબા ખાતે. ભારતમાં ઉપગ્રહો છોડવાનું મથક ક્યાં આવેલું છે? હરિકોટા ખાતે. રંગોળી કયા રાજ્યની લોકકળા છે? પશ્ચિમ બંગાળ. મહેંદી કયા રાજ્યની લોકકળા છે? રાજસ્થાન. કાવડી લોકનૃત્ય કયા રાજ્યનું છે? તમિલનાડુ. ભારતનું સૌથી ઊંડું બંદર કયું છે? વિશાખાપટ્ટનમ. ભારતમાં મસાલાના ઉત્પાદનમાં કયું રાજ્ય મોખરે છે? કેરળ. ટપાલ ખાતાએ પિનકોડ પ્રથા કયા વર્ષમાં અમલમાં મૂકી છે? 1972માં. યક્ષગાન કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે? કર્ણાટક. સ્વતંત્ર ભારતની સૌપ્રથમ બહુહેતુક યોજના કઈ છે? દામોદરખીણ યોજના. વિધવા વિવાહ ચળવળનો પાયો કોણે નાખ્યો? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. મહાત્મા ગાંધીને અર્ધનગ્ન ફકીર કહેનાર કોણ હતા? વિન્સ્ટન ચર્ચિલ. પ્રથમ સ્વદેશી ચળવળ કઈ હતી? બંગભંગ ચળવળ. ગુજરાતના કયા સ્વતંત્ર વીર દરબારના ઉપનામથી ઓળખાતા હતા? ગોપાલદાસ. જસદણ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? રાજકોટ. દર વર્ષે અર્થ અવર ક્યારે ઉજવાય છે? 26 માર્ચ. કૃમિ રોગ માટે ઉત્તમ ઔષધીય વનસ્પતિ કઈ છે? વાવડિંગ. કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખાય છે? તો ફ્લેમિંગો. રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 13 ફેબ્રુઆરી. કુસ્તીમાં સૌપ્રથમ રાષ્ટ્રીય સુવર્ણચંદ્રક મેળવનાર મહિલા કોણ છે? તો નયના રાણા. લતા મંગેશકરને ભારત રત્ન એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા? 2001. 7 સમુદ્ર પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? બુલા ચૌધરી. સૌપ્રથમ મહિલા ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊભા રહેનાર કોણ હતા? કેપ્ટન લક્ષ્મી સહેગલ.
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ હતા? મંજુલા સુબ્રમણ્યમ. વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ હતા? રિદ્ધિ શાહ. અમેરિકાના રાજદૂત તરીકે સૌ પ્રથમ કઈ ગુજરાતી મહિલાની નિમણૂક થઈ હતી? ગગન વિહારી મહેતા. સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા? અમૃતા પ્રીતમ. ભારતની પ્રથમ મહિલા રાજદૂત કોણ હતું? વિદ્યાલક્ષ્મીબહેન પંડિત. લોકસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતા? રાધાજી સુબ્રમણ્ય. યુનોના પ્રમુખ બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? વિદ્યાલક્ષ્મીબહેન પંડિત. વોલીબોલમાં રમતના મેદાનનું માપ કેટલું હોય છે? 18x9. ટી શબ્દ કઈ રમતનો છે? તો ગોલ્ફ. કચ્છનું સંસ્કૃતિ દર્શન કૃતિ કોની છે? રામસિંહજી રાઠોડ. સર્વિલક નાટકના લેખક કોણ છે? રસિકલાલ પરીખ. ઉપાયન વિવેચન કોણે લખ્યું છે? પ્રોફેસર વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ. નૈવેદ્ય નિબંધના લેખક કોણ છે? ડોલર રાય માંકણ. અશ્વત્થ કાવ્ય સંગ્રહ કોણે આપ્યું? નટવરલાલ પંડ્યા. હયાતી કાવ્ય સંગ્રહ કોણે આપ્યું? હરીન્દ્ર દવે. અનુનય કાવ્ય સંગ્રહ કોણે આપ્યું છે? જયંત પાઠક. સ્ટેચ્યુ નિબંધ સંગ્રહ કોણે આપ્યું છે? અનિલ જોશી. કુવો નવલકથાના લેખક કોણ છે? અશોકપુરી ગોસ્વામી. ધૂંધભરી ખીણ નવલકથાના લેખક કોણ છે? વિનેશ અંતાણી. તત્વમસી નવલકથાના લેખક ધ્રુવ ભટ્ટ છે. સૌંદર્યની નદી નર્મદા પ્રવાસ વર્ણન કોનું છે? અમૃતલાલ વેગાડ. આટાનો સૂરજ નિબંધ સંગ્રહ કોણે લખ્યું? રતિલાલ અનિલ. ફટફટિયું ટૂંકી વાર્તાઓ કોણે લખી છે? સુમન શાહ. છાવણી નવલકથાના લેખક કોણ છે? ધીરેન્દ્ર મહેતા. ખારા ઝરણા કાવ્ય સંગ્રહ કોણે લખ્યું છે? ચીનુ મોદીએ. વિતાન સુદ બીજ કાવ્ય સંગ્રહ કોનું છે? તો રમેશ પારેખ. કુળકથાઓ કૃતિના લેખક કોણ છે? તો સ્વામી આનંદ. જુઓ મિત્રો, પહેલા ભાગમાં આપણે ટોટલ 100 પ્રશ્નોના જવાબ જોયા. હવે પછીના ભાગમાં આપણે ભાગ 2 નંબરમાં ટોટલ 101 થી 200 સુધીના પ્રશ્નોને કવર કરીશું. કારણ કે વિડીયો બહુ મોટો થઈ જશે અને એક જ ટાઈમમાં 200 ક્વેશ્ચન યાદ રાખવા અઘરા પડશે. એટલે 100 ક્વેશ્ચનનો આપણે આ વિડીયો બનાવીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ 101 થી 200 વિડીયો 200 પ્રશ્નો સુધીના વિડીયોને લેશું. જો મિત્રો તમને અમારો વિડીયો ગમે હોય તો એક લાઇક જરૂરથી આપજો. સાથે સાથે આ વિડીયોને તમે તમારા મિત્રને ફેસબુક, વોટ્સઅપ, હાઈક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયામાં શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો વિશે ખ્યાલ આવે, એમને પણ પરીક્ષાની તૈયારી ઘરે બેઠા ફ્રીમાં થઈ શકે. અને જે કોઈ મિત્રને અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલો બેલ આઇકન દબાવો, જેથી અમારા વિડીયોની અપડેટ તમને ઝડપથી મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.